अस्सलाम वालेकुम, गुड मॉर्निंग। जेके एमबीपीएस ऑनलाइन शिक्षणमां आप सबनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, केम छो? मजामां छो ने? शुं करो छो? चलो भणवानी शरूआत करिए। जुओ, नवनीत इंग्लिश प्राइमरनी चोपड़ी काढ़ो, एमां पाना नंबर 23 खोलो, एटले के 23 बराबर पाना नंबर 23। चलो पाना नंबर 23 ऊपर जुओ, पाठ 5 नी शुरुआत छे। देखाय छे तमने? पाठ 5 એટલે કે લેસન નંબર 5, બર્ડ્સ। બરાબર, આજે આપણે શાના વિશે અભ્યાસ કરવાના છીએ? બર્ડ્સ। બર્ડ્સ એટલે શું? પક્ષીઓ। બર્ડ્સ એટલે શું? પક્ષીઓ। પક્ષીઓ કોને કહેવાય? ખબર છે ને તમને? ચલો તો આજે આપણે એના વિશે અભ્યાસ કરીશું। જો બર્ડ્સ ની સ્પેલિંગ દેખાય છે, શું છે બોલો ટીચર ની સાથે? બી આઈ આર ડી એસ, બર્ડ્સ। બર્ડ્સ એટલે પક્ષીઓ। જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા બધા લેટર કેવા છે? કેપિટલ લેટર છે। કેપિટલ એટલે પહેલી એબીસીડીમાં છે, ઓળખો છો ને? ચલો આજે આપણે બર્ડ્સમાં અભ્યાસ કરીશું। ચલો શરૂઆત કરીએ। પહેલું છે હેન। શું આપેલું છે? હેન, બરાબર। ચલો જુઓ હેનની સ્પેલિંગ એચ ટી એન, હેન। જુઓ અહીંયા ઉચ્ચાર પણ આપેલું છે અને સાથે સાથે એનો અર્થ પણ આપેલો છે, બરાબર। જુઓ દેખાય છે આ હેન એટલે શું? મરઘી, ઓળખો છો ને? હેન એટલે મરઘી। જુઓ એચ ઈ એન, હેન, હેન એટલે મરઘી, બરાબર। ચલો આગળ જોઈએ, આ શું છે ઓળખો? ઘુવડ, જોયો છે ને બધાએ? ઘુવડ, બરાબર। ઘુવડને ઇંગ્લિશમાં શું કહેવાય? આઉલ। ટીચરની સાથે બોલજો તો તમને ખબર પડશે કે કઈ રીતે બોલાય આઉલ। શું? આઉલ, બરાબર। ચલો જુઓ આઉલની સ્પેલિંગ ઓ ડબલ્યુ એલ, આઉલ। ઓ ડબલ્યુ એલ, આઉલ। આઉલ એટલે શું? ઘુવડ, બરાબર। ચલો આગળ જોઈએ, આ શું છે? કૂકડો। શું છે? કૂકડો, બરાબર। ચલો જુઓ કૂકડાને ઇંગ્લિશમાં શું કહેવાય? કોક। શું કહેવાય? કોક, બરાબર। ચલો જુઓ કોકની સ્પેલિંગ સી ઓ સી કે, કોક। જુઓ ઉચ્ચાર પણ આપેલો છે અને એનો અર્થ છે કૂકડો। શું છે? કૂકડો। ચલો આગળ જોઈએ, આ શું દેખાય છે તમને? આ તો બરાબર ઓળખતા હશો, શું છે? કાગડો। શું છે? કાગડો, બરાબર। કાગડાને શું કહેવાય ઇંગ્લિશમાં? ક્રો। શું કહેવાય? ક્રો। જુઓ ક્રોની સ્પેલિંગ સી આર ઓ ડબલ્યુ, ક્રો। સી આર ઓ ડબલ્યુ, ક્રો। ક્રો એટલે કાગડો, જુઓ ઉચ્ચાર પણ આપેલો છે ક્રો। ક્રો એટલે કાગડો। આગળ જુઓ આ શું છે? ડક। શું છે? ડક, બરાબર। ચલો ડકને શું કહેવાય ગુજરાતીમાં? બતક। શું કહેવાય? બતક, બરાબર। ડકની સ્પેલિંગ જોઈએ ડી યુ સી કે, ડક। ટીચરની સાથે બોલજો ડી યુ સી કે, ડક। જો ઉચ્ચાર આપેલો છે અને સાથે એનો અર્થ પણ આપેલો છે બતક। આગળ જોઈએ, આ શું છે? શું દેખાય છે તમને? આ હંસ। શું છે? હંસ, બરાબર। ચલો હંસને શું કહેવાય ઇંગ્લિશમાં? સ્વાન। શું કહેવાય? સ્વાન। ચલો સ્પેલિંગ બોલો ટીચરની સાથે એસ ડબલ્યુ એ એન, સ્વાન। એસ ડબલ્યુ એ એન, સ્વાન। જો ઉચ્ચાર પણ આપેલો છે અને સાથે એનો અર્થ છે, અર્થ શું દેખાય છે તમને? હંસ। શું છે? હંસ, બરાબર। ચલો આગળ જોઈએ, ચલો શું દેખાય છે તમને? આ આ શાનું ચિત્ર છે? કબૂતર। શાનું ચિત્ર છે?
કબૂતર બરાબર જુઓ કબૂતર ને ઇંગ્લિશ માં શું કહેવાય ડવ શું કહેવાય ડવ ચલો ડવ ની સ્પેલિંગ બોલીએ ડી ઓ વી ઈ ડવ ડી ઓ વી ઈ ડવ ડવ એટલે કબૂતર બરાબર ચલો આગળ જોઈએ આ શું છે ઓળખો બોલો જો પેરટ શું છે પેરટ બરાબર પેરટ ને શું કહેવાય ગુજરાતીમાં પોપટ ગુજરાતીમાં તો તમને ખબર છે ને એને શું કહેવાય પોપટ ચલો અને સ્પેલિંગ બોલીએ પેરટ ની અંગ્રેજીમાં એને પેરટ કહેવાય પેરટ ની સ્પેલિંગ બોલીએ પી એ ડબલ આર ઓ ટી પેરટ પી એ ડબલ આર ઓ ટી પેરટ પેરટ એટલે પોપટ આ શું દેખાય છે તમને ચકલી શું છે ચકલી બરાબર ચકલી ને શું કહેવાય ઇંગ્લિશમાં સ્પેરો શું કહેવાય સ્પેરો ચલો સ્પેરો ની સ્પેલિંગ બોલીએ એસ પી એ ડબલ આર એટલે કે બે વાર આર ઓ ડબલ્યુ સ્પેરો એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ સ્પેરો સ્પેરો એટલે ચકલી આ શું છે પીકોક શું છે પીકોક પીકોક એ અંગ્રેજીમાં બોલાય પણ એને ગુજરાતીમાં શું કહેવાય મોર શું કહેવાય મોર બરાબર ચલો પીકેક ને પીકોક ની સ્પેલિંગ બોલીએ પી ઈ એ સી ઓ સી કે પી ઈ એ સી ઓ સી કે પીકોક પીકોક એટલે મોર જુઆ શું છે ગરુડ શું છે ગરુડ બરાબર ચલો ગરુડ ને શું કહેવાય અંગ્રેજીમાં ઈગલ શું કહેવાય ઈગલ ઈગલ ની સ્પેલિંગ બોલો ઈ એ જી એલ ઈ ઈગલ ઈ એ જી એલ ઈ ઈગલ ઈગલ એટલે ગરુડ ચલો આ શું છે શું દેખાય છે તમને આ બગલો શું છે બગલો જુઓ અહીંયા તમને દેખાય છે લખેલું પણ છે બરાબર તો બગલાને શું કહેવાય અંગ્રેજીમાં સ્ટોર્ક શું કહેવાય સ્ટોર્ક બરાબર જુઓ સ્ટોર્કની સ્પેલિંગ એસ ટી ઓ આર કે સ્ટોર્ક એસ ટી ઓ આર કે સ્ટોર્ક સ્ટોર્ક એટલે બગલું જુઓ વિદ્યાર્થી મિત્રો આજે આપણે બર્ડ્સ વિશે એટલે કે પક્ષીઓ વિશે જોઈ ગયા બરાબર હવે અગાઉના વિડીયોમાં આપણે આગળ જોઈશું ત્યાં સુધી અલ્લાહ હાફિઝ